विद्यार्थी मित्रों, पेपर सेट नंबर टू, प्रश्न नंबर 53, ग्राहक शोषण थवाना कारणों लखो। कंज्यूमर प्रोटेक्शन, खास करीने ग्राहक ने रक्षित राखवा माटे आपेली बन्ने स्लाइड नो पहला अभ्यास करिए तो आपने ए पूछे कि भाई क्यांक ने क्यांक ग्राहक साथे आजे एमनी क्यांक ने क्यांक शोषणना किस्साओ वधी रह्या छे, छेतरपिंडी वधी रही छे, ग्राहकों प्रत्येना वेपारीना दूषणो अने खोटी भ्रष्ट रीतरस्मो वधी रही छे, त्यारे कंज्यूमर प्रोटेक्शन नी खास जरूर छे। 1986 24 डिसेम्बर 1986 થી આપણે એને ગ્રાહક રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિન તરીકે ઉજવણી કરીએ છીએ। તો આ ગ્રાહક શોષણને અટકાવવા માટે આપણે કન્ઝ્યુમર પ્રોટેક્શનની વાત કરી રહ્યા છીએ અને એના માટે જો ટોલ ફ્રી નંબર 1800 180 60 30 એના ઉપર તમે કોલ કરી શકો છો અને તમારી સાથે થયેલા શોષણની માહિતી આપી શકો છો। જોઈએ ગ્રાહક શોષણના મુખ્ય ચાર કારણો છે। સૌથી પહેલું કારણ છે ગ્રાહક પોતે જવાબદાર, આપણી ભાષામાં કહીએ તો ઓવર કોન્ફિડન્સ। તમે કસ્ટમર તરીકે જો કોઈ વસ્તુની જણાવટપૂર્વક ઝીણવટપૂર્વક નિરીક્ષણ નહીં કરો તો તમારી સાથે છેતરપિંડી થવાની 100% શક્યતા છે। એટલે તમે પોતે જવાબદાર છો, જો તમે જાગૃત નથી તો વેપારી તમારું કોઈ ને કોઈ પ્રકારે એન કે એન પ્રકારે તમારું શોષણ કરવા તૈયાર છે। એટલે સૌથી પહેલું કારણ આપણે છીએ, એટલે કહી દીધી પહેલું સુખતે જાતે નરિયા, આપણે પોતે જો જાગૃત નહીં થઈએ તો આપણું શોષણ થવાને પૂરા ચાન્સીસ છે। તો યાદ રાખીએ મોટા ભાગના ગ્રાહકો નિરક્ષર હોય છે, બરોબર, તેઓ સંગઠિત થઈને નુકસાન કે શોષણને કાનૂની લેત આપી શકતા નથી, તેમના બજાર સંબંધી જાણકારી હોતી નથી, જેથી એમની સાથે વિવિધ પ્રકારે વિવિધ રીતે એમની છેતરીને શોષણ થાય છે। પહેલું જવાબદાર વસ્તુ આ થઈ કે તમે મોટાભાગના નિરક્ષર ગ્રાહકો હોય છે, ગામડાના જે કસ્ટમર હોય છે, ધ કિંગ ઓફ માર્કેટ છીએ આપણે, રાજા છીએ બજારના, પરંતુ જો શિક્ષિત નથી, જો જાગૃત નથી તો સ્વાભાવિક છે માર્કેટમાં આપણું શોષણ કરવા માટે કેટલાક વેપારીઓ વિક્રેતાઓ તૈયાર છે। તો તમારે પોતાએ જાગૃત થવું પડશે। પહેલો મુદ્દો એમ છે કે ગ્રાહકો નિરક્ષર હોય છે, તેઓ સંગઠિત થઈને કોઈ, માનો કે તમને 50 રૂપિયાની નુકસાની ગઈ તો તમે એનો કોઈ વળતો જવાબ નથી આપતા, એની સામે લડત નથી આપતા, તમે તમારા એકના 50 રૂપિયાનું ન વિચારો, તમારી જેમ જ બીજા 50 જણાના 50 રૂપિયાનું વિચારો કે બધાની સાથે આ વ્યક્તિ આવું વર્તન કરતો હશે તો કેટલા રૂપિયાની છેતરપિંડી થાય, આવું વિચારીએ તો આપણે શરૂઆત કરવી જોઈએ, આની સામે વિરોધ કરવો જોઈએ, લડત આપી શકતા નથી। બજારમાં મોટાભાગે ગ્રાહકોને વસ્તુ વિશેની પૂરતી માહિતી નથી હોતી એટલે પણ છેતરાય છે। હવે તો આપણે બધા કમ્પેરિઝન કરવા માંડ્યા, આજકાલના કસ્ટમર તો બહુ હોશિયાર છે, ઓનલાઈન ઓફલાઈન પ્રાઇસ ચેક કરીએ, બંનેનું કમ્પેરિઝન કરીએ, એક જ પ્રોડક્ટની સાથે એના જેવી બીજી જ પ્રોજેક્ટનું આપણે કમ્પેરિઝન કરીએ, આ બંને પ્રોડક્ટમાંથી આપણને સસ્તી સારી સરળ અને ગુણવત્તામાં ઊંચી અને ઓછા ભાવે કઈ વસ્તુ મળે છે આપણે એની ખરીદી કરીએ। આજનો કસ્ટમર જાગૃત થયો છે પરંતુ હજી પણ છેતરપિંડીઓ તો થાય જ છે। જોઈએ પહેલું કારણ હતું ગ્રાહક પોતે જવાબદાર, બરોબર, કે આપણે પોતે જો જાગૃત નહીં થઈએ તો કોઈને કોઈ પ્રકારે આપણી સાથે છેતરપિંડી થવાના પૂરા ચાન્સીસ છે। બીજું કારણ જોઈએ તો ગ્રાહક છે એની પાસે રહેલી મર્યાદિત માહિતીના કારણે ક્યાંક ને ક્યાંક એની સાથે છેતરપિંડી થવાના પૂરા ચાન્સીસ છે। જો તમારી પાસે પ્રોડક્ટને લગતું પૂરતું નોલેજ નથી તો છેતરપિંડી થઈ શકે છે। એટલે બીજો ટોપિક છે મર્યાદિત માહિતી, જો આપણી પાસે પૂરી ડિટેલ્સ નથી અને માત્ર પાડોશીની દેખાદેખીથી ખરીદી કરી રહ્યા છીએ તો મર્યાદિત માહિતી એ પણ ગ્રાહક શોષણનું એક કારણ છે। જોઈએ મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ઉત્પાદક અને વિક્રેતા કોઈ પણ ચીજવસ્તુ કે સેવા પોતાને ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન કે વેચાણ કરવા માટે સ્વતંત્ર છે। આ સૌથી મોટો ફાયદો છે ને, જો આપણે ત્યાં સમાજવાદી પદ્ધતિ હોત તો દરેક વસ્તુની લિમિટેશન આપે ગવર્મેન્ટ કે તમે 8 લાખ કિલો આ વસ્તુ ખરીદી શકશો, આટલી વસ્તુઓ જ ખરીદી શકશો, એના માટે લિમિટ હોત, પણ અહીંયા લિમિટ નથી તો ક્યાંક ને ક્યાંક અહીંયા ખરીદી કરતી ગ્રાહકને વિવિધ બાબતો જેવી કે ખાસ કરીને આ પરિસ્થિતિમાં
કિંમત, ગુણવત્તા, બનાવટ, ઉપયોગની રીત, વેચાણની શરત, વેચાણ પછીની સેવા, વોરંટી, ગેરંટી કાર્ડ વિશેની માહિતી આપવામાં આવતી નથી. જો તમે માહિતી નહીં આપ માગો તો તમને સામેથી ઘણી વખત વિક્રેતા માહિતી ન આપે તો એના માટે પણ આપણે જવાબદાર છીએ કે આપણે પહેલાં એના માટે પૂછપરછ કરવાની આપણી નૈતિક ફરજ છે. કારણ કે તમે માત્ર દેખાદેખીથી ખરીદી કરવા જશો એટલે તમે જ પૂછતા નથી. ખરેખર તો કોઈ પણ પ્રોડક્ટ ખરીદો તો એના વિશેની સંપૂર્ણ ડિટેલ્સ માહિતી મેળવ્યા પછી ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. આ બીજી શોષણ થવાનું આ બીજું કારણ કે તમારી પાસે જે વસ્તુ ખરીદવા નીકળ્યા છો એનું પૂરતું નોલેજ નથી, એની પૂરતી માહિતી નથી, એટલે તમે છેતરાવશો. ત્રીજો મુદ્દો છે મર્યાદિત પુરવઠો. જ્યારે માર્કેટમાં કોઈ પણ વસ્તુનો પુરવઠો ઓછો હોય તો સ્વાભાવિક છે એની માંગ વધી જાય, કિંમતે વધી જાય. તો આ પુરવઠો ઓછો હોવાના કારણે પણ વસ્તુની ઊંચી કિંમત ચૂકવવી પડે છે અને તમારું શોષણ થાય છે. એટલે કે જ્યારે બજારમાં વસ્તુ કે સેવાનો પૂરતો જથ્થો હોતો નથી ત્યારે એનું શોષણ થાય છે. પૂરતો જથ્થો હોતો નથી, ઓકે, પૂરતો જથ્થો હોતો નથી એટલે એને શોષાવવું પડે છે. આ પરિસ્થિતિમાં સંગ્રહખોરી, નફાખોરી જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન પણ મળે છે. યાદ રાખશો, સંગ્રહખોરી અને નફાખોરી જેવી પ્રવૃત્તિને શોષણ પણ મળે છે. તો પૂરતો જથ્થો હોતો નથી, ગ્રાહકને મોટાભાગે શોષાવવું પડે છે. કારણ છે એની પાસે મર્યાદિત પુરવઠો. અને મર્યાદિત હરીફાઈ એ પણ જોઈએ તો કે જ્યારે કોઈ એક વસ્તુ ઉત્પાદક સમૂહ કોઈ વસ્તુના ઉત્પાદનમાં વેચણીમાં એકાધિકાર, હું સમજાવું છું એક જ મિનિટ, ત્યારે એ વસ્તુની કિંમત, ગુણવત્તા, બનાવટ, વસ્તુની પ્રાપ્તિ વગેરે સાથે ચેડા થવાની સંભાવના રહે છે. મિત્રો, માની લો દાખલા તરીકે તમારા ગામમાં એક જ પ્રોવિઝન સ્ટોર છે. આ એક જ પ્રોવિઝન સ્ટોરે તમે ખરીદી કરવા જાઓ છો ત્યારે કેટલીક વસ્તુના ભાવ આપણે જાણીએ છીએ, છતાં પણ એ વ્યક્તિ ઊંચા ભાવ લે છે, એનો મતલબ એનો એકાધિકાર છે. ગામમાં બીજી કોઈ સ્ટોર ઉપલબ્ધ નથી એટલે એને માગેલા ભાવ તમારે આપવા પડશે. આનો ઇજારો કહેવાય, આને એને ઇજારાશાહી કહેવાય, અને એની સામે હરીફાઈ નથી જેના કારણે તમારે એના ભાવો ચૂકવવા પડે છે. તો મુખ્ય ચાર કારણો છે: ગ્રાહક પોતે જવાબદાર, મર્યાદિત માહિતી, મર્યાદિત પુરવઠો અને મર્યાદિત હરીફાઈના કારણે ગ્રાહકનું શોષણ થાય છે. આટલો મુદ્દો ઇનફ છે.